બગસરાથી 10 કિલોમીટર દૂર આવેલા હમાપુર ગામની અંદર જીએનએફસી દ્વારા બંધ કરી દેવામાં આવેલા ખાતરની અંદર ખાતરની કોથળીની અંદર ડુપ્લિકેટ ખાતર ભરી અને વેચાણ કરવાનો કારસો રચવામાં આવેલો હતો. આ બાબતે તપાસ હાથ ધરવામાં આવતા ડુપ્લિકેટ ખાતર પકડી લેવામાં આવેલું છે. બગસરાથી 10 કિલોમીટર દૂર આવેલા હમાપુર ગામમાં ડુપ્લિકેટ ખાતર પકડાયેલું છે. જે ખાતર નર્મદા કેર નામનું ખાતર જીએનએફસીએ છેલ્લા 6 વર્ષથી બંધ કરી દીધેલ છે. આજરોજ જીએનએફસીના ખેડૂત સહાયતા કેન્દ્રના ઇન્ચાર્જ શ્રી બી એન ભાડ સાહેબ દ્વારા આ ખાતરની 30 થેલી હમાપુર ગામમાંથી પોતે ડમી ગ્રાહક બની અને પકડેલ છે અને ડિલિવરી કરવામાં આવેલ વ્યક્તિ વાહન સહિત ભાગી ગયેલ હતો. પાણી મડા ગઈ ને ઉભા રહી જવા ખાતર જે કઈ વસ્તુ છે ડુપ્લિકેટ અત્યારે માર્કેટની અંદર બહુ વેચાય છે. મારા ખેડૂત ભાઈને નમ્ર વિનંતી છે કે આવા લેભાકુ તત્વોથી ચેતતા રહીજો. ખાતર ડુપ્લિકેટ બહુ પ્રમાણમાં વેચાય છે અને તેમનું રિઝલ્ટ જે બહુ ખરાબ આવે છે અને આથી ખેડૂત ભાઈઓને વિનંતી છે કે આવા લેભાગુ તત્વોથી ચેતતા રહેવું. આજે નર્મદા કેન ખાતર 5 વર્ષથી કંપનીએ જે બંધ કરી દીધું છે અને આજે માર્કેટની અંદર જો વેચાતું હોય તો એવું ડુપ્લિકેટ ખાતર આવે તો તેનાથી ચેતતા રહેવું એવી મારી ખેડૂત ભાઈઓને નમ્ર અપીલ છે. આજે હું અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના હમાપુર ગામનો વતની છું. મારું નામ સાપરા પ્રવીણકુમાર મનસુખભાઈ છે અને આજે એક વાહન 30 થેલીના જથ્થા સાથે ડુપ્લિકેટ નર્મદા કેન નામનું ખાતર લઈને આવેલું અને અમારા ગામના વતની એવા સક્ષમ અધિકારી બી એ ભાટ સાહેબે એને જાણ થતાં તેઓએ ચેકિંગ કરેલું તો એ ડુપ્લિકેટ હોવાથી તેઓ વાહનમાંથી ખાતર ઉતારી અને ભાગી ગયેલા છે. આજે હમાપુર ગામમાં અમે એક નર્મદા કેન ખાતર જે કંપની પહેલાં જીએનએફસી દ્વારા જ બનાવવામાં આવતું એનું 6-1 વર્ષથી ઉત્પાદન બંધ કરી દીધું છે અને છતાં આવા લેભાગુ તત્વો નર્મદા કેનના નામથી ગામડાઓમાં ખાતર વેચે છે એવી મને બાતમી મળેલી. તો હમાપુર ગામમાં આવી ખાતરની આજે ડિલિવરી આપવા આવે છે એવી જાણ થતાં અમે હમાપુર ગામમાં ગયા હતા અને ખેડૂતોને જ્યાં ડિલિવરી આપવા નર્મદા કેમને જ્યાં ખાતર ઉતારેલું તે સ્થળ ઉપર અમે ખાતરને બધા ખેડૂતોની હાજરીમાં જે એને બધાને જાણ કરેલી કે આ નર્મદા કેના ઉપર કોઈ ખાતર જીએનએફસી દ્વારા બનાવવામાં આવતું નથી અને આ એક ડુપ્લિકેટ ખાતર છે જેમાં કોઈ મેન્યુફેક્ચરરનું નામ ન હતું. પછી જે માણસ ડિલિવરી કરવા આવ્યો હતો એની પાસે કોઈ જાતના કોઈ કાગળ હતા નહીં કે એનું ક્યાં ઉત્પાદન થાય છે કે એનું પાકું બિલ બી ખાતરનું કોઈ હતું નહીં અને મેન્યુફેક્ચરિંગ લાઇસન્સ બી કોઈ વસ્તુનું વેચાણ લાઇસન્સ કંઈ ન હતું અને આ ખાતરનો જથ્થો અમે હમાપુર ગામે સીઝ કરેલ હતો.